ओ जिष्णु, ઉભો થા બેટા, ઉભો થા. આમ જો દીકરા, સવાર થઈ જો મસ્ત મસ્ત. કે અમે વાડી આવ્યા છીએ આજે. અમે વાડી આવ્યા છીએ. રાતે નિંદ નથી આવી તો પપ્પા મને હરણ લે જોવા. રાત્રે નિંદર નથી આવતી ને એટલે હરણ જોવા લઈ ગયો. હા, એને ઊંઘ નહોતી આવતી. બાયડે ગયા તો એવો નાના નાના બચ્ચાઓને લઈને આખો હરણનો પરિવાર હતો. સાચા અહીંયા છે ને ટમ 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 થાય એટલે મને એમ કે હરણ જ બેઠા છે. પણ મેં તો સિંહ હોય તો કોઈ નું નહીં. શું મેં હોત અહીંયા જોયા તા કેટલા બધા વહેલી સવારે. મિત્રો નમસ્કાર. આજે આમ તો કાલે અમે અહીં વાડી આવેલા છીએ. હા બેટા, આવો મારી સાથે આવો. ચપ્પલ પહેરી લ્યો, નાલો આપણે બધે ફરી લઈએ. હા જિષ્ણુભાઈ નહીં કે અમે મિત્રો વાડી આવેલા છીએ. લગભગ ગઈકાલે આવ્યા અને રજા છે દશેરાની. અમે મિત્રો 3-4 દિવસ અહીંયા વાડીએ રોકાવાના છીએ. આ સરસ મજાનું રાતના ગઈકાલે આવી ગયા છીએ. આજે જોયું સવારનું વાતાવરણ એકદમ અદ્ભુત છે. હું થોડુંક બતાવું વાડીનું નિસર્ગ. આ શિયાળામાં જો ચોમાસામાં એટલો બધો સરસ વરસાદ થયો છે કે આ બધું શેવાળી ગયું છે. જો અદ્ભુત, બધું શેવાળી ગયું છે. જો ઘાસ જીણું જીણું ઉગી ગયું હોય. મસ્ત મસ્ત શેવાળી એકદમ. કદાચ આવી રંગોળી આમાં રંગોળી કરી હોય ને બીજું કોતરી કોતરી બહુ સરસ થાય. કાંઈ ન થાય એમાં. જયશ્રી ખડ જેવું છે. કવિ લોરેન્સની એક કાવ્ય કવિતા છે ખબર, કે હું જ્યારે વર્ષા ઋતુ પછીના ઘાસ ઉગેલા ઘાસની ઉપર હાથ ફેરવું છું ત્યારે હે ઈશ્વર તારું ધબકતું હૃદય મને સંભળાય છે. આ એવું જ છે ને. જોઈ સરસ છે. આ એક જાતનું શેવાળ એટલે ઘાસ જ છે. ઘાસ જ થઈ ગયા. ચલો આપણે ઓલા શાકભાજી વાવ્યું એ બાજુ જઈએ બધા. હાલો હાલો હાલો, દોડો 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 દોડો. આ સરસ પેક કર્યું છે. રાતનું આમાં શું હોય તો સૂઈ શકાય. મેમુદા બેન શું બનાવો? એ પછી ભાખરી બનાવો ને. સરસ. હાલો શાકભાજી વાવ્યું અસલમભાઈ. જો આ શાકભાજી ચોરી તમે બેટા ભીનું છે, ધ્યાન રાખજો. સરસ મજાનો ભીંડો. આ ચોરી તમે ત્યારે અધિકા. આ ગુવાર ફુદીનો એવો છે અસલમભાઈએ. આ ફુદીનો જો અહીં સરસ થયો, લઈ જાજો જુનાગઢ આજ આવ ત્યારે. પછી આ જે શાકભાજીમાં જો ગલકા ને આવું બધું સરસ મજાના વેલા વાવી દીધેલા છે. સરસ મજાના ફૂલ છે, ચીબડા છે, કાકડી છે. કાકડી ઘણી છે ત્યાં. સરસ મજાની જો ઉપર. જો આમાં છે કાકડિયું, આ બાજુ છે. જો આ દૂધી ઉપર દૂધી આમ જો મસ્ત. આ જુદા પ્રકારની દૂધી છે. એટલે ટીટોડી ટીટોડીના પેલા ભાઈ વાળું ભરતભાઈ વાળું બિયારણ છે. વાણિયા આવ્યા છે વાણિયા. હવે આમાં મહેમુદા બેન હવે આમાં રીંગણા ને એવું બધું વાવી દીધું. હવે શિયાળો આવી ગયો, ભૂર આવી ગયો છે. જો મસ્ત ભીંડા તૈયાર થઈ રહ્યા છે. જો
તો ગુવાર ઢગલા બંધ ભીંડા થાય ઢગલા બંધ ઉતરશે અત્યારે જ ઉતરશે આપણે આ એક દિવસમાં જ મોટો થઈ જાય બહુ સરસ છે આવતો જો એની ઉપર પગ નહીં દેતા કોરામણ સરસ આવી છે. હવે ભૂર પવન આવશે એની તૈયારી દેખાય. ભૂર પવન આવી ગયો છે એટલે તો આ તંદુરસ્તી આવી. હા બળી ગયું ને એ, પણ હવે થાય, હવે પાછું આવી ગયું. ચલો નાસ્તો થાય, નાસ્તો કરવા બેસો બેટા. હાલો ભાખરી બનાવતા આવડે ને, ભાખરી બાજરા નો રોટલો એવો તમને કોઈ જ નથી આવડતો. રેડિયો ચાલુ કરો, નાસ્તો તૈયાર કરો. હાલો તમે બેસી જાઓ, ચપ્પલ કાઢીને હાથ ધોઈ આવ્યો બેટા. હા હાથ ધોઈ આવો, જાઓ. અસલમ, હા એ બધું પ્લાસ્ટર બ્લાસ્ટર થાય ને, ગેંડિયું બેન્ડિયું ના એ બધું સરસ ગોઠવી દો આ બાથરૂમ પાસે. જો અહીંયા હાથ ધોવાની અને પાછળ ખોદીને એનું હજમ ખાઈ સાથે એનું ભૂંગરું દઈ દેવાનું છે, ખબર ને. હવે આમાં રાત્રે તું ગમે એમ હું ખુલ્લામાં, આમાં કાંઈ નહીં હો, હવે દીપડા બીપડા આવવાની કોઈ ભીતિ. હે શું લેવું જોઈએ? તાળા. તાળા તાળા ને? હા તાળા જ લઈ લેવા પડે. હવે લોખંડ ના, લોખંડ સળિયા લોખંડ ના હોય. થોડી તમે ટેસ્ટ કરો, ખાવે ગમે એમાં દે, રખે બી માં દે, ભલે ને. આમાં દહીં તીખારી, એ તો તને તીખારી આપું દહીં ની, બહુ મસ્ત કરી જો તને ભાવે એવી. બોલો, ફુદીનો બહુ મસ્ત થયો છે. ફુદીનો જે એ બધામાં ફેલાવી જ દેવો, આખાઈમાં ભલે થઈ જાય ફુદીનો. અહીંયા ફુદીનો પાવડર થાય, સમજાવો, આખા વર્ષનો પાવડર થાય, સમજાવો તમે. એક ગાંહડી એક ફુદીનો હોય ને, તાજો, એને હુકાવી નાખવાનું, એના પાંદડાઓનું ચૂર્ણ બનાવી નાખવાનું, સમજાવો. તો એ છાશનો મસાલો થાય, બીજું કોઈ પણ વસ્તુ કરવી હોય તો થાય, છાંય સુકવવાનું. હા, અને એક ઓલું થયું આપણે પાન, ઓલા શેના પાન, આપણે નાગરવેલ ના પાન નું શું થયું? વેલો થઈ ગયો, ઓલી બાજુ જોરદાર થઈ ગયા, એ વાવી દે. આમાં એક નાગરવેલ નો જથ્થો, એકાદી વિષ્ણુ બેસી જા. આજે 10 દિવસ પછી અનાજ નો દાણો ખાઈશ. વિષ્ણુભાઈ, દશેરા આવ્યો તો આખ્યા દૂધ ના, દૂધ ઉપર, દૂધ ને લિક્વિડ ઉપર 10 દિવસ પછી ખાવ છું. અને એ 10 દિવસ પછી વાડીની ભાખરી, વાડીની ભાખરી પણ બિસ્કિટ જેવી છે આ ભાખરી. જતો જો, એટલી મીઠી છે ને, મોસ્ટ ઓરિજિનલ પાકેલી. હા, મીઠી ને 10 દિવસ પછી ખાવે એટલે તો વધારે મીઠાસ આવે ને. જો લાલ મરચા તો મારો બેહી જાઓ, પાપડ લાવો.
પતલો તો થઈ ગયો, દસ દિવસ થી કાદુ પતલો થયો વરસાદ નહી આવે. બધું કેટલું ટેસ્ટી લાગતું છે, દસ દિવસ પછી ખાવ છે. એવું ન હોય, નહી પહેલા દિવસે નો જમવાની મજા આવે, દસ દિવસના બી પેલા હોય ને અન્ન ખાતું હોય ને ટેસ્ટ જરાય ન આવે, મજા આવે પણ એટલો બધો ટેસ્ટ તું એમ કે ને કે દસ દિવસના બી ખાવે એટલે તૂટી પડી, એવું ન હોય. ભૂખ લાગી જ નથી, ખાલી એક દૂધ નો ગ્લાસ સવારમાં સ્વીટ વાળો પીતો. અને એટલે તો કાલ મેં છે થોડુંક આ દૂધ ને બધું પીધું, એટલે સમજે એકદમ ભૂખે બેઠા હોય ભારે ખોરાક ખવાય નહીં, સમજણ. એટલે મેં સાંજે થોડો એટલે જ નાસ્તો કર્યો હતો. કાલે સાંજે ચા નહીં બનાવતા, બધાનું દહીં વઘારેલું બનાવું સવારે. સવારે મજા આવે. વહેલી સવાર નથી, મોડી સવાર થઈ ગયા, એટલે કાલ વહેલા ઉઠશે. કાલ આપણે વહેલા ઉઠી જઈશું. ચાલતા હો અહીંયાથી વાં ભાઈ જવાનું. ટીંગાઈને જવાનું. હા બસ એમ ભાઈ જા, હાથ બદલાવતી જા. હા ભાઈ જા બસ, હજી હજી હાલ થોડી, હજી હાલ થોડી, મુક્તિ નહીં હો બેટા. હા ભાઈ જા, હજી હાલ હાલ, હજી હાલ થોડી, બસ વેરી ગુડ. તને નતો મૂક્યો તો ભાઈ ગયો તું તો ભાઈ. મસ્ત કોરામણ આવી છે, આ વાવાઝોડામાં પડી ગયેલા આંબા ફરીથી ઉભા થાય છે. અરે વાહ જીશુનો, ક્યાં ચીડો તું, વાહ બેટા કેવો મસ્ત પાન છે.
અસલમ છોકરાઓને નાવું છે પાણી કાઢીને કટાને ચાલુ જ કરી દે, લાઇટ આવે ને એટલે સાફ કરીને પાછો ભરી દે. હા જયશ્રી, આ ધોઈ દેતા પાન નાગરવેલનું. તુલસી અને ફુદીનો હાલો આટો મારવા જઈએ આપણે. વાવાઝોડા પછી આમ થોડું પેલું થઈ ગયું, નહીં ચાખવું પડી ગયું, પણ બે વર્ષમાં થઈ જાય. હજુ હવે શિયાળો આવશે, ભૂર પવન આવી જાય ને, ભૂર આ વર્ષે જ ન આવે. આમાં છે જો રહી કોરામણ દેખાય અત્યારે મોટી જો રે, આ કોરામણ છે જો આવડી. આ મેળા બીજા આવે આપે છો નોમાં આઈ આપણે મારા રમેશભાઈ ને જોઈએ. આ સિસ્ટમ હવે પૂરી. ચાપતી નઈ ખાવ, પવન દેવે વાયુ દેવે હે ને, એનો પરિચય કરાયો. કલર કેવું હાલે જો સાઈડમાં, હાલ તો બતાવું. મોહનભાઈ ને તો માંડવી નથી, પણ ઓલા હું સોયાબીન છે. હજી તો ઘણું બધું બાકી છે. જો આ કલમ માં થોડુંક ઘાટપ રહી ગયું, જો આને વાવાઝોડું બહુ નીડું નથી. પાણી બેટા લાઈટ આવે ભરાઈ આખો પછી નાવાનું છે. લાઈટ વહી નથી ગઈ, ફ્રી ફેસ નથી, ફ્રી ફેસ હોય તો પાણી આવે. પડી જાય લાગી જશે ભાઈ, જેની ભરાવા દે પછી કૂદકો મારજે, થોડો ભરાવા દે પછી કૂદકો મારજે, નહીતર વાગશે. જેની ઉપર નહીં જઈ મેં તે હું કરું, અહીંયા છો અહીંયા ઇસુ તો જયકી ને તરતા શીખવાય, તો જયકી ને તરતા શીખવાય એટલે કે તરતા આવી જાય. એને કે કેમ તરતા આવે એટલે આ બહુ આમ
તમારે આમ પ્રસંગમાં હોય કે આ ક્યાં ક્યારે બનાવો તમે? લગ્ન હોય તઈ એમ હું વાત છે એક ખાંડી હોય છે હે એક ખાંડી હોય છે એક ખાંડી ચોખા એક ખાંડી ચોખા હોય અરે વાહ વાહ સરસ આ તમે વઘારી સુગંધને બધી કરે હા હા ખરાક જોયા મોટા મોટા બટેટા હવે આમાં શું નાખ્યું આ શું નાખ્યું મેં બધા બેન જરા કહી દો તમારી રેસીપી એમાં છે ને તારે આ મોટા મોટા બટેટા મોટી ડુંગળી લસણ આદુ આવું બધું નાખ્યું છે ઘરમાં અને ગરમ મસાલો હોય ને બધા એનો વઘાર આપ્યો મેં મુદા બેન તો હવે હું નાખવાનું એમાં પાણી પાણી પછી આ મસાલો વાહ જીસુ વાહ કેવું ઠંડુ છે ભાઈ એ ભાઈ Three.